વિનોબાજી બહુ સુંદર વાત કરે છે આ આ આ સદીના સમયના જો કોઈ કહી શકાય તો એવા વિનોબાજી કે સાહિત્યકારોએ જરીક મૌનનો અભ્યાસ કરવો અને સંયમપૂર્વક યોગનો અભ્યાસ પણ કરવો સંયમપૂર્વક છે એટલે યોગ એટલે ટીવીમાં સામે કોઈને જોઈને આપણે જે શ્વાસના ઊંધા થતાં ચકેડા મારવા માંડીએ છીએ નહીં એટલે એને સંયમપૂર્વક એવો શબ્દ રાખ્યો છે મારાથી થાય એટલો યોગ એને સંયમ કહેવાય સાહિત્યકારોએ જરાક મૌનનો અભ્યાસ કરવો સંયમપૂર્વક યોગનો અભ્યાસ કરવો સાથે લખવું ઓછું બોલવું ઓછું પણ મનન અને અનુભવ વધારે કરવો ત્યાર પછી સહજ ભાવે જે વ્યક્ત થતું હોય તેને થવા દેવું એ જે વ્યક્ત થશે તે પાવન અને ઉજ્જવળ વાણી જ હશે